हेलो फ्रेंड्स, आज अपने बेटा एक ग्रामेटिकल बहुत अगत्यना ग्रामेटिकल टॉपिक साथे मळीए छे। हवे वाक्यना प्रकारो। बेटा वाक्यना प्रकार तो केटला बधा प्रकारना छे। वाक्यना प्रकार घणा बधा छे, ना टाइप्स घणा बधा छे। दाखला तरीके कर्तरी वाक्य, कर्मणी वाक्य, भावी वाक्य, प्रेरक वाक्य, विधि वाक्य, निषेध वाक्य, प्रश्नार्थ वाक्य, उद्गार वाक्य, समझ पड़े छे। आवा केटला बधा प्रकारो छे। एमांथी बेटा मात्र ने मात्र आज आपणे आ त्रण प्रकार वाक्यना रचना अंतर्गत प्रकारो छे जोवा जई रह्या छीए। अने आ टॉपिक छे वाक्यना प्रकारो। आ टॉपिक कया कया स्टूडेंट माटे खूब अगत्यनो छे? 12th स्टैंडर्ड कॉमर्स इंग्लिश मीडियम, 12th स्टैंडर्ड कॉमर्स गुजराती मीडियम। नेक्स्ट तो के छे 10th स्टैंडर्ड इंग्लिश मीडियम, 10th गुजराती मीडियम, पछी जीपीएससी यूपीएससी वगैरह वगैरह कम्पिटिटिव एक्जाम जे लोको आपता होय छे ए बधा माटे आ वीडियो अगत्यनो छे। केम तो के चाहे जीपीएससी अने यूपीएससी नी जे एक्जाम आपवामां आवे छे एमां पण ગુજરાતીનો પોર્શન હોય છે। એ ગુજરાતીના પાર્ટની અંદર તમને ગ્રામર અચૂક પૂછાય છે અને એમાં બહુ જ અગત્યનો ટોપિક પૂછાતો જો હોય તો એ છે વાક્યના પ્રકારો। તો આટલા આટલા બધા જ એંગલથી આ ટોપિક આપણો ખૂબ અગત્યનો છે। તો વાક્યના આજે માત્ર ને માત્ર આપણે ત્રણ પ્રકાર સમજવા છે। કેટલા બેટા? ત્રણ જ પ્રકારો। કયા કયા? સાદુ વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય। કહો કે સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ એન્ડ કોમ્પ્લેક્સ। સિમ્પલ, કમ્પાઉન્ડ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આ ત્રણ પ્રકારો આપણે સમજવાના છે। અને ડેમશ્યોર બેટા તમને બધાને આવડી જ જશે। થોડું કોન્સન્ટ્રેટ કરો, ગ્રામર હાર્ડ છે એવી મેન્ટાલિટી દૂર કરી નાખો। ગ્રામર રોકડિયો પાક છે, સૌથી સારા માર્ક્સ છે વિદ્યાર્થીઓ છે ગ્રામરમાં લઈ આવતા હોય છે। 10th માં 16 out of 16 માર્ક્સ છે એ લઈ આવે છે। 12th સ્ટાન્ડર્ડની અંદર કોમર્સની અંદર વિદ્યાર્થીઓ છે 20 out of 20 ગ્રામરના માર્ક્સ લઈ આવતા હોય છે, જે લોકો થોડું બી કોન્સન્ટ્રેટ કરે છે એને। ઓકે, તો આમાં માર્ક્સ ગ્રામરના ટોપિકોમાં માર્ક્સ કપાવવાની પોસિબિલિટી ઓછી હોય છે, જો કન્સેપ્ટ આપણો ક્લિયર હોય છે તો। ઓકે, તો આજે આપણે એટલા સરસ મજાના વાક્યના ત્રણ જ પ્રકારો માત્ર શીખીએ કે જેને કારણે આપણો એક પણ માર્ક્સ આમાંથી જવો ન જ જોઈએ। ઓકે, ત્રણ પ્રકારોમાં પહેલું વાક્ય સાદું વાક્ય। સાદું વાક્ય કોને કહેવામાં આવે છે? કે જેની અંદર એક જ ઉદ્દેશ્ય હોય છે અને એક જ વિધેય હોય છે એને સાદું વાક્ય કહેવામાં આવે છે, જેમાં એક જ વાક્ય હોય છે, એક કરતા વધારે વાક્યો હોતા નથી। ઉદ્દેશ્ય એટલે કરતા, એક કરતા હોય છે, એક વિધેય એટલે એક ક્રિયાપદ હોય છે એને સાદું વાક્ય, કહો કે સિમ્પલ સેન્ટેન્સ કહેવામાં આવે છે। આ બેટા ડેફિનેશન થઈ, ડેફિનેશન કરતાં પણ તમે હું જે એક્ઝામ્પલથી સમજાવું છું એનાથી સમજશો તો વધારે ઇઝી તમને લાગશે। સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવામાં આવે છે? તો જસ્ટ લાઈક તમે વિડીયો જોવો છો તો એ સાદું વાક્ય છે, કારણ કે તમે એ ઉદ્દેશ્ય છે, વિડીયો જુઓ છો એ વિધેય છે। નેક્સ્ટ, હું તમને ગ્રામર ભણાવું છું તો હું છે બેટા એ ઉદ્દેશ્ય છે ને ગ્રામર ભણાવું છું એ વિધેય છે। સિમ્પલ એક જ વાક્ય હોય એને સાદું વાક્ય કહેવામાં આવે છે। ઓકે, આ બહુ જ ઇઝી છે। સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં ક્યારેક સ્ટુડન્ટ છે એ થોડા કન્ફ્યુઝ થતા હોય છે, આન્સરમાં ગડબડ કરતા હોય છે। આ બંને વચ્ચે રહેલી પાતળી ભેદ રેખા છે એને આપણે ખૂબ સરસ રીતે સમજી લઈએ, જેને કારણે છે આપણા માર્ક્સ ક્યાંય કોઈ દિવસ જાય નહીં। સંયુક્ત વાક્ય કોને કહેવામાં આવે છે? જે વાક્યમાં બે કે બેથી વધારે વાક્યો હોય છે, યોગ્ય સંયોજકથી જોડાયેલા હોય છે, પણ એ સંયોજક છે જો દૂર કરી દેવામાં આવે તો છૂટા પડેલા દરેક વાક્ય છે પોતાનો સ્વતંત્ર અર્થ ટકાવી શકે છે, સ્વતંત્ર રીતે ઊભા રહી શકે છે એને કયું વાક્ય કહેવામાં આવે છે? સંયુક્ત વાક્ય। હવે સંયુક્ત વાક્ય છે એ બી બેટા ડેફિનેશન કરતા તમને આવી રીતે એક્ઝામ્પલથી સમજાવું છું વધારે સમજાઈ જશે। જુઓ, દાખલા તરીકે હું તમને ભણાવું છું અને તમે ભણો છો, તો અને છે એ સંયોજક આવ્યું, શું સંયોજક શું છે આપણું? અને તો કેવા કેવા સંયોજકો છે સંયુક્ત વાક્યની અંદર આવી જાય છે? અને, પણ, પરંતુ, કિંતુ, વા, જેમ કે, કેમ કે,
તથા અથવા આ બધા જ સંયોજક છે એ બેઠા સેફ આવી જાય છે સંયુક્ત વાક્યમાં આવી જાય છે આ દરેકના એક એક એક્ઝામ્પલ લઈએ જરા જોજો સંયુક્ત વાક્ય એકદમ 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 જ ઈઝી છે બધાને આવડી જશે બેટા મેં તમને ભણાવ્યું વળી પહેલી વખત પણ મેં આ તમને શીખવ્યું હતું તો વળી બે સંયોજક છે એને જોડવાનું કામ કોણ કરે છે વળી સંયોજક કરે છે બે વાક્યોને જોડવાનું કામ વળી કરે છે અને મેં તમને ભણાવું છું નહીતર તમે ભણવાના હતા હા અમે ભણવાના તો નહીતરથી વાક્ય જોડાયેલું છે સંયુક્ત વાક્ય છે મેં તમને ભણાવું છું તેથી તમે ભણો છો સંયુક્ત વાક્ય છે કેમ કે એની અંદર તેથી સંયોજક આવ્યો છે અને તેથી સંયોજક કાઢી નાખવામાં આવે તો હું ભણાવું છું તેથી તમે આ બંને વાક્યો છે પોતાનો સ્વતંત્ર અર્થ ટકાવી શકે છે અને હું તમને ભણાવું છું અને તમે ભણો છો લોકડાઉન ચાલે છે પણ કેટલા એ નિયમોનું પાલન કરતા નથી તો પણ અને પરંતુ સમાનાર્થી શબ્દો જેવા છે લોકો બહાર નીકળે છે પરંતુ માસ્ક પહેરીને નીકળે છે સમજ પડે છે આ ત્રણે ત્રણના અર્થ લગભગ સેમ છે તમે આમ કહ્યું હતું કિંતુ મારી પાસે ટાઈમ ન હતો નેક્સ્ટ તમે આમ કરો વાહ આમ કરો વાહ આનો મતલબ છે અથવા સમજ પડે છે નેક્સ્ટ તમે આમ કર્યું છે જેમ કે આ વિદ્યાર્થી કરે છે એમ તમારે કરવું જોઈએ તો આ જેમ કે થી જોડાયેલું વાક્ય પણ કેવું બને છે સંયુક્ત વાક્ય બને છે તમે આમ કહ્યું છે કેમ કે તમે રીચ ફેમિલીમાંથી આવો છો તો કેમ કે એ સંયુક્ત વાક્ય દર્શાવે છે તથા અથવા આના વાક્યો પણ આપણે બનાવી ચૂક્યા છીએ ઇન શોર્ટ આવા આવા સંયોજકથી જોડાયેલું વાક્ય છે એમને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે સંયુક્ત વાક્યમાં કેવા કેવા સંયોજકોનો ઉપયોગ થાય છે તો કે છે વળી નહીતર તેથી અને પણ પરંતુ કિંતુ વા જેમ કે કેમ કે તથા અથવા હવે આ તો એકદમ સિમ્પલ છે કે એક જ વાક્ય છે જેમાં સંયોજક નથી સમજ પડે છે તો એને સાદુ વાક્ય કહીએ છીએ આમાં આવા આવા સંયોજકો આવ્યા હોય છે સંયોજકને દૂર કરી નાખવામાં આવે તો છૂટા પડેલા વાક્યો છે પોતાનો સ્વતંત્ર અર્થ છે એ ટકાવી શકે છે તો એને સંયુક્ત વાક્ય તો સંકુલ વાક્ય કોને કહેવામાં આવે છે તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે સંકુલ વાક્યમાં કોમ્પ્લેક્સ વાક્યની અંદર છે કંઈક શરતી એવા સંયોજકો આવે છે જો એમાંથી સંયોજક દૂર કરી દેવામાં આવે તો છૂટા પડેલા વાક્યો છે પોતે સ્વતંત્ર રીતે ઊભા રહી શકતા નથી એનો મતલબ કે આમાં બંને મુખ્ય વાક્યો હોય છે સંયુક્ત વાક્યોમાં જેટલા વાક્યો હોય છે એટલા મુખ્ય હોય છે જ્યારે સંકુલ વાક્યની અંદર એક મુખ્ય વાક્ય હોય છે જ્યારે એક ગૌણ વાક્ય હોય છે ગૌણ વાક્ય પોતાનો અર્થ ટકાવી શકતું નથી એટલા માટે એને સંકુલ વાક્ય કહેવામાં આવે છે ઓકે તો આમાં કેવા કેવા સંયોજક આવે છે આપણે બેટા એક્ઝામ્પલ સાથે સમજીએ છીએ જો વિદ્યાર્થીઓ આવે છે તો શિક્ષકો ભણાવે છે તો જો તો સંયોજકથી વાક્ય બન્યું છે તો એક વાક્ય એમાં મુખ્ય છે અને આના આગળ આવેલું વાક્ય છે કેવું છે ગૌણ છે જો વિદ્યાર્થીઓ આવે છે તો શિક્ષકો ભણાવે છે તો શિક્ષકો ભણાવે છે મુખ્ય વાક્ય છે પણ જો વાળું વાક્ય છે આગળનું એ કેવું છે ગૌણ વાક્ય છે તો જેમાં એક વાક્ય ગૌણ હોય એક મુખ્ય વાક્ય હોય એને સંકુલ વાક્ય કહેવામાં આવે છે જ્યારે જ્યારે પવન ફૂંકાય છે ત્યારે ત્યારે મોટા ભાગે વરસાદ આવે છે તો જ્યારે ત્યારે વરસાદ આવે છે મુખ્ય વાક્ય છે પવન ફૂંકાય છે એ આપણું ગૌણ વાક્ય છે જે વ્યક્તિ સારું કામ કરે છે તે વ્યક્તિને સારા ફળ મળે છે તો જે તે પછી જો તો જ્યારે ત્યારે જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં સુધી બેટા આપણે સિન્સિયર બનતા નથી ત્યાં સુધી માર્ક્સ આવતા નથી તો માર્ક્સ નથી આવતા એ મુખ્ય વાક્ય છે આપણે સિન્સિયર નથી બનતા એ ગૌણ વાક્ય છે તો સિમ્પલ વસ્તુ બેટા એવી થઈ કે આમાં આવા આવા શરતી સંયોજકો આવે છે જો તો જ્યારે ત્યારે જે તે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં આગળ ત્યાં આગળ સમજ પડે છે તો આવા આવા સંયોજક વાળું વાક્ય છે એ આપણું કેવું વાક્ય છે બેટા સંકુલ વાક્ય છે જ્યારે આવા સંયોજક આવે વળી નહીતર તેથી અને પણ પરંતુ આ વાક્ય આપણું કેવું હશે સંયુક્ત વાક્ય હશે
સમજ પડે છે? આની અને આની વચ્ચેની એકદમ આ તો એ ભેદરેખા છે. આ કે છે કે મને એક કરતાં વધારે વાક્યો જોઈએ, તો આ કે છે મને એક કરતાં વધારે વાક્યો જોઈએ. આ કે છે સંયોજકથી જોડાયેલા હોય છે, આ કે છે કે સંયોજકથી જોડાયેલા હોવા જોઈએ. પણ અહીંયા સંયોજક દૂર કરવામાં આવે તો વાક્ય સ્વતંત્ર રીતે ટકી શકે છે, જ્યારે અહીંયા સ્વતંત્ર રીતે ન ટકી શકે. શા માટે? કારણ કે એક મુખ્ય વાક્ય છે અને એક ગૌણ વાક્ય છે. તો આવા આવા સંયોજકો છે એ કયું વાક્ય ઇન્ડિકેટ કરે છે? સંકુલ વાક્ય ઇન્ડિકેટ કરે છે. જ્યારે આવા આવા સંયોજકો છે એ કયું વાક્ય છે એની ચાડી ખાઈ જાય છે? સંયુક્ત વાક્યની ચાડી ખાઈ જાય છે. અને આ છે આપણું સાદું વાક્ય, જેમાં એક જ વાક્ય, એક કરતા અને એક જ ક્રિયાપદ હોય છે. હવે બેટા આપણે એક્ઝામ્પલ લઈએ. તમે આસાનીથી આન્સર આપી શકશો, સમજી શકશો કે હું જે વાક્ય બોલું છું એ વાક્ય ખરેખર સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે સંકુલ વાક્ય છે. આપણે ટ્રાય કરવાની છે આન્સર આપવાની. તમારી સામે આખો ચાર્ટ છે, તમને સમજાઈ ગયો છે? આપણને એવું કહેવામાં આવ્યું કે આજે હું સવારે 6 વાગે ઉઠ્યો. તો આજે સવારે હું 6 વાગે ઉઠ્યો, તો એમાં એક જ વાક્ય છે, એક જ કર્તા છે, ઉદ્દેશ્ય છે, એક જ વિધેય છે. તો સિમ્પલી આપણું કયું સેન્ટેન્સ થયું? એ સાદું સેન્ટેન્સ, સાદું વાક્ય છે એ બને. પણ આપણને એમ કહેવામાં આવે આજે હું સવારે 6 વાગે ઉઠ્યો અને નાહ્યો, અને નાહ્યો. તો અને સંયોજક આવ્યું, કયું વાક્ય બનશે બેઠા? આપણું સંયુક્ત વાક્ય બનશે. પણ આપણને એમ કહેવામાં આવે કે આજે સવારે હું 6 વાગે, જો આજે હું સવારે 6 વાગે ઉઠ્યો હોત તો મને પંખીઓના અવાજ સાંભળવા મળત. તો એમાં જો તો સંયોજક આવ્યું છે, તો એ કયું વાક્ય બન્યું બેટા? આપણું સંકુલ વાક્ય બન્યું. તો આવા આવા સંયોજકો છે એ આપણું સંયુક્ત વાક્ય છે, આવા આવા સંયોજકો છે એ આપણું સંકુલ વાક્ય છે. સાદા વાક્યને તમે આસાનીથી છૂટા પાડી શકો છો. તમે ગાઓ છો સાદું વાક્ય, તમે ભણો છો સાદું વાક્ય, તમને આવડે છે સાદું વાક્ય, રવિ હોશિયાર છે સાદું વાક્ય, મેડમ હું ભણાવે છે સાદું વાક્ય, સર અકાઉન્ટ સરસ ભણાવે છે સાદું વાક્ય છે. સર અકાઉન્ટ સારું ભણાવે છે તો વિદ્યાર્થીઓ સારું ભણે છે, તો જો તો આવ્યો તો સંકુલ વાક્ય છે. પણ સર અકાઉન્ટ ભણાવે છે અને વિદ્યાર્થી વાતો કરે છે, તો અને આવ્યું. અથવા તો પણ વિદ્યાર્થી વાતો કરે તો પણ આવ્યું, તો એ કેવું વાક્ય બન્યું? સંયુક્ત વાક્ય. કેટલાક વિદ્યાર્થીઓ બહુ સરસ ભણે છે પણ સારા માર્ક્સ લાવતા નથી, અથવા પરંતુ સારા માર્ક્સ આવતા નથી. તો પરંતુથી જોડાયેલા બે વાક્યો છે, આપણું કયું વાક્ય બની જશે? સંયુક્ત વાક્ય બની જશે. જ્યાં સુધી આપણે ભણવામાં ચાંચ ડૂબાડતા નથી ત્યાં સુધી જાતે ચાંચ ડૂબવાની નથી. તો જ્યાં સુધી ત્યાં સુધી તે વાક્ય છે જોડાયું ત્યાં સુધી, તો એ વાક્ય કેવું બની ગયું? સંકુલ વાક્ય બની ગયું. હવે બેટા 12th સ્ટાન્ડર્ડમાં કોમર્સમાં તમને છે એ કેવા કેવી રીતે આવા કન્સેપ્ટ છે એ તમારે અપ્લાય કરવાનું છે. કેવું પૂછે? તો કે નીચે આપેલું વાક્ય છે સાદું છે, સંયુક્ત છે કે સંકુલ છે જણાવો. તો મેં તમને એની પ્રેક્ટિસ કરાવી, વિદ્યાર્થીઓ ભણે છે એવું આપ્યું હોય, તમારા 3 ઓપ્શન તમારા દિમાગમાં છે, સાદુ સંયુક્ત કે સંકુલ, તમને ખબર પડી ગઈ તરત જ. કેવું વાક્ય છે બેટા? સાદુ વાક્ય છે, સમજ પડે છે? પણ આપણને એમ કહેવામાં આવ્યું હોય કે નીચે આપેલા વાક્યમાંથી સંકુલ વાક્ય શોધો, સમજ પડે છે? તો સંકુલ વાક્ય છે આપણે શોધવાનું છે. તમને ઓપ્શન આપ્યા છે, વિદ્યાર્થીઓ ડાહ્યા છે અને વિદ્યાર્થીઓ ભણે છે. બીજું વાક્ય આપ્યું છે, વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા બેઠા ભણે છે. ત્રીજો ઓપ્શન તમને આપ્યો છે, જ્યાં સુધી વિદ્યાર્થીઓ આવતા નથી ત્યાં સુધી ટીચરો ભણાવી શકતા નથી. તો જ્યાં સુધી ત્યાં સુધી એ સંકુલ વાક્ય છે, સમજ પડે છે બેટા? પછી બેટા તમને કેવી રીતે પૂછાય છે, નીચે આપેલા સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્ય રૂપે ફેરવો. સંકુલ કે સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડશે? એક્ઝામ્પલ જોઈએ છે, આપણે ધ્યાનથી સાંભળજો બધા સ્ટુડન્ટ. અને આમાંથી જે લોકો સમજી જતા હોય છે અને આ માર્ક્સ છે બહુ જ ઇઝી લાગતો હોય છે અને પૂરેપૂરો માર્ક્સ છે લઈને આવે છે વિદ્યાર્થીઓ, આપણી સૂચના છે નીચે આપેલા સંયુક્ત કે સંકુલ વાક્યને
સાદા વાક્યમાં ફેરવો. ભોજો ઊભો રહ્યો પણ તરત જ વિચાર્યું. તો સાદા વાક્યમાં આને ફેરવવું છે, આ એક વાક્ય આપણને આપ્યું છે, તો આપણે પહેલા તેમાંથી સંયોજક શોધી રાખવાનું છે. ભોજો ઊભો રહ્યો પણ, તો પણ શું છે બેટા? સંયોજક છે. ના બીતે કરી દો. ઓકે, હવે આન્સર આપણો તૈયાર થશે. આ પહેલું વાક્ય થશે, આ બીજું વાક્ય થશે. દાખલા તરીકે આપણો જવાબ છે બેટા, જવાબ તમારે આ રીતે લખવાનો છે. ભોજો ઊભો રહ્યો, ફૂલ સ્ટોપ. બીજું વાક્ય, તરત વિચાર્યું. અને અહીંયા તમારે બ્રેકેટમાં લખવાનું છે બેટા, સંયોજક પણ. આ તમારો આન્સર છે, રેડી થઈ ગયો. આ તમને આપેલો જ છે આન્સર, સમજ પડે છે? આની અંદર આન્સર આવી જાય છે. આ તમારે દૂર કરવાનો છે, અને એક વાક્ય એવું નંબર આપવાનો છે, અને બે વાક્ય એવું નંબર. આન્સર રેડી થઈ ગયો તમારો, વન માર્ક્સ તમને મળી જવાનું, સમજ પડે છે? નેક્સ્ટ એક વાક્ય આપું છું, ધ્યાનથી સાંભળજો. જે ભક્તોને રામબાણ વાગ્યા છે પણ તે ભક્તોને તેની વેદના સહન કરવી પડી નથી, તો આનું સાદું વાક્ય બનાવો. જે ભક્તોને રામબાણ વાગ્યા છે, બીજું વાક્ય, એને વેદના સહન કરવી પડી નથી. ઓકે, તો આ છે આપણા સંયુક્ત કે સંકુલ વાક્યને આપણે સાદા વાક્ય રૂપે ફેરવ્યા છે. હવે ટેન્થ સ્ટાન્ડર્ડની અંદર છે, તમને આ ટોપિક કેવી રીતે પૂછાય છે જરા જો. ટેન્થ સ્ટાન્ડર્ડમાં માત્ર ને માત્ર બેટા તમને આવું પૂછાતું હોય છે કે નીચે આપેલા વાક્યમાંથી સંયોજક શોધો. તો સંયોજક ઓબ્વિયસલી ક્યાં હશે? સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. આ તો બિચારું નવરું છે, આની પાસે જોડી જ નથી, એકલો છે, તો સંયોજક હશે નહીં. તો સંયુક્ત વાક્યવાળા કાં તો સંયોજક હશે, કાં તો સંકુલ વાક્યવાળા સંયોજક હશે. તમારે બેટા ટ્રાય કરવાની છે સંયોજક. સંયોજક કોને કહેવામાં આવે છે? બે વાક્યને જોડે છે તેને સંયોજક કહેવામાં આવે છે. દાખલા તરીકે ધ્યાનથી સમજો દરેકે દરેક વિદ્યાર્થીઓ, શિયાળો આવે છે અને ઠંડી પડે છે, તો બે વાક્ય કયા છે? શિયાળો આવે છે, ઠંડી પડે, તો શેનાથી આ બે વાક્ય જોડાય? અનેથી. તો આપણો આન્સર હશે અને. વિદ્યાર્થીઓ આવે છે અથવા વિદ્યાર્થીઓ બેસે છે, તો સંયોજક શું છે? અથવા. સમજ પડે છે? તો દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ ટોપિક એના કરતા ઈઝી છે, ટ્વેલ્થ કોમર્સ કરતા પણ ઈઝી છે. ને આ થયો બેટા આપણો વાક્યના પ્રકાર નામનો ટોપિક, જેમાં બેટા કેટલા પ્રકારો છે? વાક્યના રચનાગત પ્રકારો જોઈએ તો ત્રણ પ્રકારો છે, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. હજુ એક વખત રિપીટ કરું, તમને પરફેક્ટ બેટા આવડી જાય એટલા માટે. સંયુક્ત વાક્ય કોને કહેવામાં આવે છે? જેમાં એક કરતા વધારે વાક્યો હોય છે પણ, એમાંથી સંયોજક દૂર કરતા સ્વતંત્ર રીતે વાક્યો ઉભા રહેશે, એમાં આવા આવા જ સંયોજકો હશે. મેં તમને લખીને આપ્યા હતા, અથવા, પણ, પરંતુ, કિંતુ, નહીતર, જે, તે, જેમ, તેમ, કારણ કે. જ્યારે આમાં સંયોજકો કેવા હશે? જ્યારે, ત્યારે, જે, તે, જેમ, તેમ, જો, તો, જ્યાં સુધી, ત્યાં સુધી, જ્યારે, ત્યારે. ઓકે, તો હા બેટા, હું આશા કરું છું કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયા હશે. અને આપણે મળીએ છીએ બેટા એક નવો ટોપિક લઈ અને નવા વિડીયોમાં મળશું. અત્યારે બેટા આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. ઓકે, બાય બાય.